હવે વિગતે રાજ્યના સમાચારોની વાત કરીએ પરંતુ સૌથી પહેલી વાત કરવી છે મેઘરાજાની મેઘરાજાએ આજે ગુજરાતમાં બ્રેક લીધો છે વિરામ લીધો છે સતત એક અઠવાડિયાથી ગુજરાતભરમાં મેઘરાજા ઘમરોળતા હતા ધરતીને તરબોળ કરતા હતા પરંતુ આજે વરસાદ બહુ જ ઓછી માત્રામાં નોંધાયો છે પરંતુ આ બધાની વચ્ચે હવામાન વિભાગે જે આગાહી કરી છે મુજબ આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વરસાદની આગાહી છે અત્યાર સુધીમાં કુલ સાત ટકા વરસાદ નોંધાયો છે આજે કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી થયેલી છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ છે સુરત નવસારીને વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે આ સાથે સાથે આજે કેટલાક જિલ્લાઓમાં હળવો વરસાદ પડ્યો પણ છે आने वाले दिनों के लिए जो गुजरात स्टेट के लिए फोर्का दिया जा रहा है वो वेरी हेवी रेनफॉल की वार्निंग की बात करेंगे तो गुजरात रीजन के लिए वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है और जो डिस्ट्रिक्ट है जहां पर वेरी हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट है बनासकांठा पाटन साबरकाठा अरावली सूरत नवसारी वलसाड़ दमन और दादरा नगर हवेली है और जो डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग दी जा रही है वो डिस्ट्रिक्ट है पाटन महसाना गांधीनगर अहमदाबाद महिसागर, नर्मदा भरूच और डांग डिस्ट्रिक्ट हैं जहाँ पर हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है और इसके अलावा जो डे टू डे थ्री डे फोर डे फाइव और डे सिक्स और डे सेवन के डेज हैं वहाँ पर पूरे गुजरात गुजरात स्टेट स्टेट के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है અને બીજી બાજુ પાટણના શંખેશ્વરમાં આજે રિમઝીમ વરસાદ થયો છે થોડા વિરામ બાદ ફરી એકવાર આજે વરસાદી માહોલ જામ્યો હતો શંખેશ્વર નાની નાનીચંદુર અને પંચાસર રતનપુર અને ખડિયા સહિતના આસપાસના જે ગામડાઓ છે ત્યાં આજે ઝરમર ઝરમર વરસાદ વરસ્યો હતો અતિશય બફારો થયો બપોરે ને ત્યારબાદ આ વરસાદ પડ્યો છે વાવણી લાયક વરસાદથી ખેડૂતો ખુશ છે આ દ્રશ્યો પાટણના છે પાટણ જિલ્લામાં આજે સાર્વત્રિક રિમઝીમ રિમઝીમ વરસાદ વરસ્યો છે અને બીજી બાજુ મહેસાણામાં પણ આજે ફરી એકવાર ધમાકેદાર વરસાદની એન્ટ્રી થઈ હતી રસ્તાઓ ભીના થાય તેવો વરસાદ થયો અને પછી વરસાદ શાંત થઈ ગયો પરંતુ બી કે રોડ હાઈવે સહિતના વિસ્તારો હતા કે જ્યાં વરસાદી પાણી ભરાયા હતા ગઈકાલે રાતના વરસાદે વિરામ લીધા બાદ આજે ફરી એકવાર વરસાદ વરસ્યો છે કેટલીક સ્થળો પર ગઈકાલના પાણી આજે પણ ભરાયેલા જોવા મળ્યા છે વાહન ચાલકોએ પાણીમાંથી પસાર થવા મજબૂર છે અને આ તરફ સૌરાષ્ટ્રની વાત કરવી છે સૌરાષ્ટ્રના પોરબંદરમાં માધવપુર પાસે આવેલી મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું છે માધવપુર અને ઘેડ પંથક છેલ્લા બે દિવસમાં દસ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે નદીમાં ઘોડાપુર આવ્યું છે નદીના ધસમસતા પાણીના પ્રવાહને જુઓ અને વચ્ચે ભગવાન શિવનું એ શિવલિંગ એ ઐતિહાસિક શિવલિંગ છે જે આજુબાજુમાં નદી અને વચ્ચે મહારા મહાદેવ બિરાજમાન છે અને આ ઘોડાપુર વચ્ચે આ નયનરમ્ય નજારો પોરબંદરનો છે કારણ કે આ શિવલિંગને સ્પર્શ કરવાનો પ્રયાસ મેઘરાજાએ કર્યો છે અદ્ભુત સામે આવ્યા છે અને આ તરફ દક્ષિણ ગુજરાતની તસવીર અમે તમને બતાવી રહ્યા છે કે વલસાડમાં પડેલા વરસાદ ને બાદ હવે પરિસ્થિતિ કેવી છે જેની માહિતી કલેક્ટરે આપી છે ચાર રસ્તાઓ ઓવરટોપિંગના કારણે બંધ કરાયા છે જિલ્લામાં ચુમ્બોતેર મકાનોને નુકસાન પહોંચ્યું છે

અને આજનો દિવસ દરમિયાનનો એકસો છ એમ જેટલો થયો છે તો અત્યાર સુધીનો કુલ વલસાડ જિલ્લામાં બે હજાર પાંચસો સિત્તેર જેટલો વરસાદ નોંધાઈ ચૂકેલો છે ત્રણ ગામ વાગલધરા કુંડી અને ગોરગામ એ ત્રણ ગામોના કુલ ચાર રસ્તા બંધ છે અને એ રસ્તા બંધ થવાનું કારણ ઓવરટેપિંગ છે જે કાચા પાકા મકાનોને નુકસાન થયેલું છે તે પૈકીના સત્યાવીસને નામંજૂર કરવામાં આવેલા છે બાકીનાને નિયમ મુજબની ચૂકવણી કરવામાં આવેલી છે અને હવે એક ખુશીના સમાચારની વાત કરવી છે ગાંધીનગરમાં બહુ જ માર ખાધા પછી આંદોલનો કર્યા પછી હવે ખુશીની વાત સામે એ આવી છે કે શિક્ષકોની ભરતી થવાની છે રાજ્યમાં સાત હજાર પાંચસો ઉમેદવારોની ભરતી થશે આ કાયમી ભરતી હશે અને એની જાહેરાત આજે સરકારે કરી છે વધુ સત્તર હજાર બસો જગ્યાઓ ભરવાનો નિર્ણય થયો છે કુલ ચોવીસ હજાર સાતસો શિક્ષકોની ભરતી કરવામાં આવશે ધોરણ એક થી બારના શિક્ષકોની આ ભરતી થવાની છે ટેટ ટાટ પાસ ઉમેદવારોનો સમાવેશ થશે આ ખુશીના સમાચાર ઋષિકેશ પટેલે આપ્યા હતા અને ગુજરાતની આ ઘટના પર હવે રાહુલ ગાંધી પણ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે રાહુલ ગાંધીએ સંસદમાં કહ્યું કે ગુજરાત અમે જીતશું અને ત્યારબાદ જે ગઈકાલની ઘટના થઈ ત્યારબાદ એમણે એક પોસ્ટ કરી છે એક્સ પર એમણે લખ્યું છે કે હિંસા અને નફરત ફેલાવનારા ભાજપના લોકો હિન્દુ ધર્મના મૂળ સિદ્ધાંતોને સમજતા નથી ગુજરાતની જનતા તેમના જુઠ્ઠાણાથી સ્પષ્ટપણે હવે જોઈ રહી છે સમજી રહી છે ભાજપ સરકારને ગુજરાતની પ્રજા નિર્ણાયક પાઠ ભણાવશે હું ફરી કહું છું ગુજરાતમાં ઇન્ડિયા જીતવા જઈ રહ્યો છે આ વાત રાહુલ ગાંધી આજે એક્સ પર લખીને કહી છે અને ઘર્ષણ અને ત્યારબાદ હવે નિવેદનબાજીનું ઘર્ષણ સામે આવ્યું છે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એકબીજા પર દોષાર્પણ કરી રહ્યા છે શું કહી રહ્યા છે તેઓ આવો સાંભળીએ ભારતીય જનતા પાર્ટીના હવે એક આધાર સ્તંભ ઉપર જે રીતે રાહુલ ગાંધીજી જે વાર કર્યો છે એ વારથી ભારતીય જનતા પાર્ટી એને સહન નથી કરી શકી અને હવે એમને જે રીતે લાગી રહ્યું છે કે લોકસભામાં જે પરિણામો આવ્યા છે એ પરિણામો ભારતીય જનતા પાર્ટી માટે આઘાતજનક છે અને જ્યારે આ મુદ્દો પણ એમના હાથમાંથી હિન્દુત્વનો જ્યારે જઈ રહ્યો હોય અને હિન્દુત્વની સારી વાત અને સાચી વાત લોકોના મનની અંદર રાહુલ ગાંધી કરી રહ્યા હોય ત્યારે ચોક્કસ રીતે ભારતીય જનતા પાર્ટી અત્યારે અ બહુ જ આક્રમક રીતે આ મુદ્દા ઉપર રાજકીય રંગ આપવા માંગે છે આ કોંગ્રેસના શાંતિ દૂતોને મારે કહેવું છે કે અહિંસક દેખાવ ઉપર તમે જે હુમલો કર્યો છે એ તમારા સંસ્કાર બતાવે છે અને તમારા નેતા જે કે છે એ એનાથી વિપરીત તમે વર્તન કરી રહ્યા છો મારું એમને એ પણ કહેવું છે કે અમારી શાંતિને અમારી અહિંસાને અમારી નપુસકતા ના ગણતા પથ્થરથી આપતા અમને પણ આવડે છે પરંતુ અમે કાયદાની મર્યાદામાં રહીને કામ કરવામાં રાજનીતિનું આ સ્તર ભાગ્યે જ જોવા મળતું હોય છે અને એ સ્તર પર આવીને અત્યારે ગુજરાતમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓ ઉભા છે બીજી બાજુ રાહુલ ગાંધીના નિવેદનને લઈને હવે ભારતીય જનતા પાર્ટી ઠેર ઠેર વિરોધ કરી રહી છે મોરબીમાં પણ આજે સનાળા રોડ પર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકર્તાઓ પણ આ વિરોધમાં જોડાયા હતા સામે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસી કાર્યકરો પણ આવ્યા પોલીસે બંને પક્ષને હટાવીને ઘર્ષણ ટાળ્યું હતું આવી સ્થિતિ જે ગઈકાલે અમદાવાદમાં થઈ હતી તેવી સ્થિતિ આજે મોરબીમાં થવા જઈ રહી હતી પરંતુ પોલીસે મધ્યસ્થી કરી અને મામલો થાળે પાડ્યો હતો અને હવે વાત રાજકોટના એ ભ્રષ્ટાચારી બાબુની કે જેના પાપે અત્યાર સુધીમાં જે મોતનો આંકડો જોયો અને એની તિજોરી જોઈ પૈસાથી ખદબત્તું એનું ઘર જોયું એની ઓફિસો જોઈ અને હવે પોલીસે એના છ દિવસના રિમાન્ડ મંજૂર કરાવ્યા છે એસીબીએ સાગઠિયાને આજે કોર્ટમાં રજૂ કર્યો હતો સાગઠિયાના રિમાન્ડ અંગે સરકારી વકીલે દલીલો કરી હતી સાગઠિયાના બેંક એકાઉન્ટની તપાસ હજુ બાકી છે બેંક એકાઉન્ટની તપાસ તેની હાજરીમાં કરવા માટે જરૂરી હોવાની વાત કરી છે સાગઠિયાની મિલકતોની પણ તપાસ કરવાની જરૂરી છે અને એ પણ બાકી છે સાગઠિયાના વિદેશ પ્રવાસની પણ તપાસ કરવાની બાકી છે આ તમામ વસ્તુની તપાસ થશે અને સાગઠિયાના રાજ ધીરે ધીરે ખુલતા જશે અને બીજી બાજુ સસ્પેન્ડેડ ટીપીઓ મનસુખ સાગઠિયા લઈને એક મોટો સમાચાર છે એસીબીએસ સાગઠિયાના વિદેશ પ્રવાસની માહિતી સામે આવી છે સાગઠિયાએ 6 વાર વિદેશ પ્રવાસ કર્યો છે અને 6 માંથી 2 વિદેશ પ્રવાસ તો મનપાની તિજોરીના ખર્ચે કર્યો છે એટલે કે લોકોના પૈસે લીલા લેર કરી છે સાગઢિયા સાથે કોણ કોણ પ્રવાસમાં હતું તેની પણ તપાસ કરાશે કયા અધિકારીઓ કયા સરકારી કામને લઈને એમની સાથે ગયા હતા એની પણ તપાસ તપાસ થશે થશે અને ત્યારે જોઈશું કે એમાં કોણ સામેલ છે જે લોકો સરકારી પૈસે અત્યાર સુધીમાં તાગળ ધીંદા કરતા રહ્યા અને બીજી બાજુ એક ચોંકાવનારી વાત એ પણ સામે આવી છે કે રાજકોટના આગની ને લઈને ઓફિસ પર જે એસીબી ના દરોડા થયા મામલે કોંગ્રેસના નેતા પ્રતિક્રિયા આપીને કહ્યું કે સાગઠિયા એકલા હાથે આટલો મોટો વહીવટ ન કરી શકે સાગઠિયાની ઓફિસમાં જે ઝડપાયું છે એ ફક્ત ટ્રેલર છે એ ફક્ત બે પાંચ દિવસનો વકરો હોઈ શકે આ મુદ્દે ભાજપના મહામંત્રી રજની પટેલે જવાબ આપ્યો અને કહ્યું કે મુલાકાત થઈ છે કે નહીં એ અંગે તપાસ કરીશું વાત એવી પણ હતી કે ભારતીય જનતા પાર્ટીના બે મોટા નેતાઓ સાગીઠિયાને પોલીસની કસ્ટડીમાં જઈને મળીને આવ્યા છે આ વાતને લઈને સવારથી આજે ભારે રાજકીય ગરમી હતી આ બધાની વચ્ચે હવે સામસામી નિવેદનબાજી પણ થઈ રહી છે એમની સાથે આ ભાજપના આગેવાનો એમાં તપાસ કરે તો ખુલ્લું પડશે કે કેટલા નજીક થી એ લોકો સંકળાયે છે ને એ સીધા જ વહીવટમાં રહેતા હતા ને તો ખાલી વાછતો આવતી હતી અરે તો પણ મને લાગે છે એમની ઓફિસમાંથી નીકળ્યું કદાચ બે પાંચ દિવસ અઠવાડિયાનો વધીને હિસાબ હશે એટલો મોટો ભ્રષ્ટાચાર આમાં કરવામાં આવી રહ્યો છે હાઈ કે નથી એ તો એમને ખબર હશે પણ મેં કહ્યું એમ તપાસના અંતે ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જે વિષયો છે ધ્યાનમાં આવશે તો એમાં જે કોઈ કસુરવાર હશે એને સરકાર ચોક્કસ દંડિત કરશે એની અને બીજી બાજુ વડોદરામાં થયેલા હરણીકાંડના બોટ બોટકાંડ મામલે હવે હાઈકોર્ટે રિપોર્ટ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે હરણી બોટકાંડ કે જેમાં અનેક બાળકોના મોત થયા હતા ત્યારબાદ આ રિપોર્ટ તૈયાર કરાયો છે મૃતક વિશ્વ નિઝામાના પિતાએ નિવેદન આપ્યું છે પિતા કલ્પેશ નિઝામાએ કહ્યું છે કે હાઈકોર્ટના નિર્ણયને અમે આવકારીએ છીએ પરંતુ હાઈકોર્ટને અમારા પરિવારો પ્રત્યે લાગણી હશે ચમરબંધીઓને છોડવાની વાત પછી પહેલાં પકડવા પડે રાજકોટમાં થઈ તેવી કાર્યવાહી ન કરાઈ વીએમસી સામે ખુલ્લી તપાસ થવી જોઈએ મોટા માથા ઉપર પણ ઇન્ક્વાયરી થવી જોઈએ અને આ રિપોર્ટ હાઈકોર્ટે જે નથી સ્વીકાર્યો એનો અમે સ્વીકાર કરીએ છીએ અમે એને આવકારીએ છીએ છ મહિના છોકરાને વીતી ગયા છે છ મહિના અઢાર તારીખે પૂરા થશે અને હજુ બી હાઈકોર્ટ જે આદેશ આપ્યો છે જેમાં જે જે લોકોએ ખોટો રિપોર્ટ કે જે અમુક લોકોના દબાણથી પ્રેશરથી પોલિટિકલ પ્રેશરથી જે રિપોર્ટો દર્શ મૂકવામાં આવ્યા છે એ રિપોર્ટો ખોટા કોર્ટને લાગી રહ્યા એટલે એમને જે અમારા પક્ષથી એમને કંઈ આ છોકરાઓની લાગણી બી હશે થોડા થોડીક લાગણી બી હશે જે કારણથી એમને નવો આદેશ આપ્યો અને જે મોટા મોટા જે ગુનેગારો છે મોટા મગરો છે જેમને બચાવ કરવામાં બચાવ કરવામાં આવે છે આ વસ્તુઓમાં કે જે છૂટી જાય કારણ કે પકડાયા જ ના સરકાર તો કહે છે પણ વાત ખોટી પકડતા જ તો હાઈકોર્ટની અંદર હરણીકાંડ મુદ્દે સરકારે પોતાનો સ્ટેન્ડ પોતાનો રિપોર્ટ પોતાની જે તપાસ હતી મૂકી હતી હાઈકોર્ટ દ્વારા નામદાર હાઈકોર્ટ દ્વારા જે પણ પ્રકારનો હુકમ કરવામાં આવશે હુકમ પ્રમાણેની કાર્યવાહી પ્રિન્સિપલ સેક્રેટરી શહેરી વિકાસ વિભાગ દ્વારા ચોક્કસ કરવામાં આવશે અને હાઈકોર્ટે આપેલા માર્ગદર્શન પ્રમાણે ચોક્કસ એમાં એ આપણે પગલાં લઈશું અને એ હાઈકોર્ટ જે પ્રકારના એમના જે તથ્યો હશે અથવા તો એમનો જે હુકમ હશે એ હુકમ પ્રમાણેની કાર્યવાહી રાજ્ય સરકાર કરશે સરકારની કાર્યવાહીની રાહ જોવાઈ રહી છે પરંતુ જે રિપોર્ટ સરકારે તૈયાર કર્યો હતો એમાં ખબર નહીં એવી શું વાત હશે કે હાઈકોર્ટે એનો ઇન્કાર કરી દીધો જે પીડિતો છે એમને કહી રહ્યા છે કે અમને જોત દેખાઈ રહી છે ક્યાંક અમને ન્યાય મળી શકે છે કારણ કે હાઈકોર્ટે મારી લાગણીને સમજી હોય તેવી વાત સામે આવી છે બીજી વાત એ છે કે ડાકોરમાં જે હરણીકાંડ થયો ત્યારબાદ પણ નૌકાઓ બેફામ રીતે ચાલી રહી છે અને ડાકોરના ગોમતી તળાવની જે ઘટના છે એમાં હવે આ નૌકાઓને હટાવવા માટે નોટિસ ફટકારવામાં આવી છે નગરપાલિકાએ સંચાલકોને નોટિસ આપી છે દસ જૂને નૌકા વિહારનો પરવાનો રદ કરાયો હતો ગોમતી તળાવની સાફ સફાઈ અને બીજી બાજુ અમદાવાદમાં પ્રિસ્કૂલ જે છે એ સંચાલકોને મોટી રાહત મળી છે એમસી દ્વારા સીલ થયેલી પ્રિસ્કૂલોને હવે ખોલવામાં આવશે કારણ કે છેલ્લા ઘણા સમયથી જે આ કાર્યવાહી થતી હતી રાજકોટના અગ્નિકાંડ બાદ અને કેટલીય પ્રિસ્કૂલ એવી અમદાવાદમાં સામે આવી કે જ્યાં ફાયર એનઓસી નહોતી બીયુની પરમિશન નહોતી આ તમામ વચ્ચે સ્કૂલના સંચાલકોએ પણ વિરોધ કર્યો આંદોલનો કર્યા અને ત્યારબાદ એએમસી હવે શરતોને આધીન ખોલવાની મંજૂરી આપી છે ત્રીસ દિવસમાં એનઓસી મેળવીને સિલ્ક ખોલી શકાશે ઇમ્પેક્ટ ફી અંતર્ગત મંજૂર ન થયેલા બાંધકામ દૂર કરવું પડશે બીયુ પરમિશન ન હોય તો ત્રણ મહિનામાં લેવી પડશે આ ત્રણેય બાબતોમાં સંચાલકોએ લેખિતમાં મંજૂરી આપવી પડશે અને હવે સુરતની એ ઘટના કે જેમાં એક ટ્રક અચાનક જ પલટી મારી જાય છે વરસાદના વાતાવરણ વચ્ચે સુરતના માંગરોળમાં એક ટ્રક પલટી મારે છે મોટા બારાસરના પાટિયા પાસે એક ટ્રક પલટી મારે છે સીસીટીવીના આ દ્રશ્યો છે કે જેમાં દેખાઈ રહ્યું છે કે અચાનક જ પાછળના ટાયર કાદવમાં જાય છે ને ત્યારબાદ આખે આખી ટ્રક ઊંધા માથે થઈ જાય છે અને ગુજરાત સહિત દેશભરમાં જે ઘટનાઓ આપણે રોજરોજ જોતા આવ્યા છે કે ખુલ્લા બોરમાં કોઈ બાળક પડી જાય છે પરંતુ હવે ગુજરાતમાં ગામડાઓમાં ખુલ્લા બોરને લઈને વિકાસ કમિશનરે પત્ર જાહેર કર્યો છે ખુલ્લા બોરની જવાબદારી તલાટી અને સરપંચની રહેશે ગામમાં કેટલા ખુલ્લા બોર છે એ જોવાની જવાબદારી સરપંચ અને તલાટીની રહેશે બોરવેલ મંડળી કે સંસ્થાનો હશે તો સંસ્થાની જવાબદારી બોરવેલમાં રહેશે કે એની પૂરવાનો છે ખુલ્લો છે કે બંધ છે તમામ જવાબદારી જે તે સંસ્થાની રહેશે બોરવેલમાં બાળકો પડી જવાની ઘટના બાદ આ સૂચના આપવામાં આવી છે અને ત્યારબાદ હવે જવાબદારી નક્કી કરાઈ છે વાત કરવી છે મોરબીની મોરબીના સિરામિક ઉદ્યોગકારોને એક મોટો ઝટકો પડ્યો છે ગુજરાત ગેસે ગેસના ભાવમાં વધારો કર્યો છે ગેસના ભાવમાં પ્રતિ ક્યુબિક મીટર બે થી લઈને બે પોઈન્ટ તેતાલીસ રૂપિયાનો વધારો થયો છે નેચરલ ગેસનો વપરાશ વધીને દૈનિક પિસ્તાલીસ લાખ ક્યુબિક મીટર થયો છે નવો ભાવ ચુમ્માલીસ પોઈન્ટ અડસઠ પૈસા છે હવે ભાવ વધારાથી સિરામિક ઉદ્યોગ પર દૈનિક નેવું લાખ રૂપિયાનું ભારણ વધશે